महिला प्रोफेसर ना अपघात केस मा पोलीसे मुस्लिम वेश धारण करी आंध्र प्रदेश खाते थी महिला आरोपी ने पकड़ी पाड़ी। महिला आरोपी पाकिस्तान मा माहिती पहुंचाड़ती होवानु बहार आव्यु। सूरतना जहांगीरपुरा विस्तार नी महिला प्रोफेसरे 1.5 महीना पहला अपघात कर्यो हतो। जे बनाव मा रांदेर पोलीसे बिहार थी अभिषेक कुमार सिंह, रोशन कुमार सिंह अने सौरभ गजेंद्र कुमार ने झड़पी पाड़ी सूरत लई आवी हती। त्यारे आरोपीना 10 दिवसना रिमांड मा अनेक चौंकावनारा खुलासाओ सामे आव्या छे। अने वधु 4 अंकित रेशम कुमार, लकबीर ट्रेडर्स, जूही शेख अने शांतनु जोनघले नामना 4 आरोपीना नाम खुलता तेमने वॉन्टेड जाहेर करवामां आव्या हता। જે પૈકી જુહીને પોલીસની ટીમે ઝડપી પાડી છે। જુહીને પકડવા માટે રાંદેર પોલીસ મથકના પોલીસકર્મીઓએ 1 મહિલા પોલીસકર્મીને સાથે રાખીને મુસ્લિમ જેવો વેશ ધારણ કરી આંધ્રપ્રદેશના વિજયવાડા સ્ટ્રીટમાં પંચા સેન્ટર ખાતેથી પકડી સુરત લઈ આવી હતી। જુહીની પૂછપરછ અને તેના મોબાઈલ ફોન અને બેંક એકાઉન્ટની તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી, જેમાં જુહી પાકિસ્તાનના મુખ્ય સાગરિત જુલ્ફિકાર સાથે સીધા સતત સંપર્કમાં રહેતી હતી। તે ઉપરાંત જુહી પોતાની એપ્લિકેશન મારફતે દૈનિક 50-60 હજાર રૂપિયા પડાવી લેતી હતી અને તેને ક્રિપ્ટોમાં ટ્રાન્સફર કરતી હતી, જે ક્રિપ્ટોકરન્સી જુહી શેખ રોજ પાકિસ્તાન મોકલતી હતી। ત્યારે જુહી પાસેથી તપાસ કરતા અલગ અલગ બેંકના 7 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે। લોકોને ન્યૂડ ફોટા મોકલાવી પૈસા પડાવતી આ ગેંગના પાકિસ્તાનના મુખ્ય સૂત્રધાર જુલ્ફિકાર સાથે મહિલા આરોપી જુહી છેલ્લા 4-5 વર્ષથી સતત સંપર્કમાં હતી અને તેના માર્ગદર્શન હેઠળ આ પ્રકારનું કામકાજ કરતી હતી। હાલ પોલીસે જુહીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। રાંદેર પોલીસ સ્ટેશનમાં 1.5 મહિના અગાઉ એક રેલવે ઉતરાણમાં સુસાઇડ કરીને એક મહિલાએ આપઘાત કરેલો। આ બનાવના સંદર્ભમાં દુષ્પ્રેરણ અને બળજબરીપૂર્વક પૈસા કઢાવી લેવાની સાથે સાયબરની કલમો છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ મુજબ દાખલ કરેલી। આ ગુનાના સંદર્ભમાં બિહારના જમોઈ જિલ્લામાંથી 3 આરોપીઓને રાંદેર પોલીસ સ્ટેશને લાવી એમની વિગતવાર પૂછપરછ કરી। એમની તપાસ દરમિયાન કેટલાક ઈમેલ આઈડી કે જેમના લોકેશન પાકિસ્તાનમાં હોય એવા પ્રકારના મળેલા અને એમની કબૂલાતમાંથી એક મહિલા જેમનું નામ જુહી કરીને નામ છે, એ જુહી સલ્લુ સલીમ શેખ, એમની બેંક ડિટેલ, જે ટ્રાન્ઝેક્શન થયા હતા એમના આધારે પોલીસને એવી જાણ થઈ કે આંધ્રપ્રદેશના વિજયવાડાના આ મહિલા હોવાનું જાણ મળેલ। ત્યાર પછી એમને પકડવા માટે એક રાંદેર પોલીસ સ્ટેશનની ટીમ, જેમાં 3 પુરુષ કર્મચારીઓ અને 2 મહિલા કર્મચારીઓ છે, એ અહીંથી રવાના થયેલી। આજે સવારે એ રાંદેર પોલીસ સ્ટેશન ખાતે આ મહિલાને, કે જે આગળ પકડાયેલા મુખ્ય જે આરોપી હતા બિહારના અભિષેક આરોપી, એમની સાથે સંપર્કમાં હતા અને જેઓ બાયનાન્સ મારફતે ફ્રોડ કરેલા પૈસાને ક્રિપ્ટોકરન્સીમાં એમના ટ્રાન્ઝેક્શન થયેલા હોવાની પણ હકીકત જાણવા મળેલી અને એમનું જે મેઇલ આઈડી જે મળેલું હતું મિયાન જુલ્ફિકાર 54, એ મેઇલ આઈડી આ મહિલા એમના સંપર્કમાં હતી એ આજે આ મહિલાએ કબૂલાત પણ કરેલી છે। વધુ આજે આ મહિલાના નામદાર કોર્ટમાં એમના વધુ રિમાન્ડ લઈ અને આગળની પૂછપરછ કરી અને તપાસ આગળ હાથ ધરવામાં આવશે। આ ગુનામાં વધારે આગળ અપડેટ એ હતું કે આ તપાસ છે એ એસીપી કક્ષાના અધિકારી કરી રહેલ છે અને એમાં એટ્રોસિટીની એક્ટ હેઠળની જે કલમો લાગેલી હતી એના આધારે હાલ એસીપી શ્રી કે ડિવિઝન સુરત શહેર ખાતે આ તપાસ ચાલી રહી છે। પ્રાથમિક રીતે મહિલાએ જે કબૂલાત કરી છે એના સંદર્ભમાં જોઈએ તો એ લગભગ છેલ્લા 4-5 વર્ષથી આ પ્રકારના સાયબર ફ્રોડ સાથે આ જોડાયેલી હોવાનું હાલ કબૂલાત કરે છે। સાથે સાથે એમની પાસે અલગ અલગ 7 જેટલા બેંક એકાઉન્ટના પણ હકીકત પ્રાથમિક રીતે ખુલવા પામી છે। હાલ એમની પાસેથી જે વસ્તુ લેવામાં આવી છે એમાં એમની પાસેથી 2 એમના સ્માર્ટફોન છે અને 2 બેંકની પાસબુક પણ કબજે કરવામાં આવી છે।
જે મહિલા પોતાના ખાતામાં જે પૈસા આવતા હતા એ બાકીના પૈસા એમના પોતાના કમિશનના લઈ અને બાકીના પૈસા એ ક્રિપ્ટોકરન્સીના બાયનાન્સ મારફતે જે આગળ જે કીધેલું હતું મુખ્ય સાગરીતે જુલ્ફિકાર કરીને કે જેનું લોકેશન ત્યાં લાહોર ખાતેના એમના ઇન્ટરનેટનો ઉપયોગ થયો હોવાનું જે ઈમેલ આઈડી મળેલી છે માહિતી એમની સાથે સંપર્કમાં હોવાનું હાલ પ્રાથમિક માહિતી મળેલ છે.